रेविचाणी हो तो हरिवर ने हाथे रेविचाणी हो तो हरिवर ने हाथे नेड़ो लाग्यो नंदन साथे नेड़ो लाग्यो नंदन नंदन साथे नेड़ो लाग्यो नंदन नंदन साथे बेचारी हाथे
ધાણી હું મરમા રે ને રે વે દિવસનો બીજો જ્ઞાન સત્રનો પ્રારંભ કરીએ. વક્તા શ્રી વ્યાસ આસને આરૂઢ થશે. વક્તાશ્રીના પૂજન માટે પુષ્પની માળા લાવજો. વક્તાશ્રી વ્યાસ આસને બિરાજીત થાય એટલે રાબડિયા પરિવાર વક્તાશ્રીનું પૂજન કરવા માટે આવજો. દિનેશભાઈ કુંવરજી રાબડિયા, નારણભાઈ કુંવરજી રાબડિયા પધારજો. મહેશભાઈ વેલજી રાબડિયા પધારજો. એમના બંધુ હિરજીભાઈ પધારજો સુરતવાળા. સતતમ
નિજ મૂર્ત ચિંત કાના અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ ભગવન તમ મંગળાચરણની સાથે કથાનો શુભ પ્રારંભ કરીએ. પૂજ્ય વક્તા શ્રી સંગીતકાર સંતોબ. શ્રીમચારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મે સર્વાવિર્ભાવકારણં
हरे कृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः Swami Narayan, Swami Narayan, Swami
ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભરતખંડના રાજા એવા ભુજધામને વિશે વિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવ આપણી ઉપર હંમેશા વાત્સલ્ય વર્ષાવનાર પ્રેમાળ મૂર્તિ ભગવાન વૃંદાવન વિહારી મહારાજ તેમજ આ સભાની અંદર ઉપસ્થિત એવા બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો અને આ યજ્ઞના જે ભાગ્યશાળી નિમિત્ત બન્યા છે એવો અમારો આ રાબડિયા પરિવાર, આપ સર્વેને જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. નિંદર ઉડી, નિષ્કુળાનંદ સ્વામી ગઢપુરની અંદર લક્ષ્મીવાડીમાં પોતાની કલમ ચલાવતા જે શાસ્ત્રની રચના કરી એ શાસ્ત્રનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એ ભક્ત ચિંતામણી એનો આપણે સવારના સમયની અંદર મહિમા સાંભળ્યો, પણ આ શાસ્ત્રના નામનો અર્થ જાણવો જરૂરી છે. ભક્ત ચિંતામણી એમનો અર્થ શું કરશો? નાનભાઈ, તમે શું વિચારો? દિનેશભાઈ, ભક્ત ચિંતામણી શું આ શાસ્ત્રનો આપણે અર્થ કાઢશું? સંપ્રદાયની અંદર આ શાસ્ત્ર અનેક જીવાત્માઓને ખૂબ વહાલું છે, પણ
આનો અર્થ જાણી લઈએ અને પછી એ પ્રમાણે આપણા જીવનની અંદર આ શાસ્ત્ર આવી જાય ને તો ભક્તો આપણે સુખી થઈ જઈએ. ભક્તોને ચિંતવવા યોગ્ય જો કોઈ આ ગ્રંથ હોય તો આ ભક્ત ચિંતામણે. બીજો અર્થ એ જોઈએ, ભક્તોને માટે જે ચિંતામણી છે એ ભક્ત ચિંતામણી. ચિંતામણી જેમના હાથમાં હોય અને એ જે સંકલ્પ કરે એનો સંકલ્પ જરૂર સાર્થક થાય છે. જો સંકલ્પ સાર્થક ન થાય તો એ ચિંતામણી નથી. પણ ચિંતામણીને સાચવતા આપણે આવડવું જોઈએ. ચિંતામણી સાચવેલી બરોબર હોય એ ચિંતામણી આપણી પાસેથી કોઈ ઝૂંટવી ન જાય તો ચિંતામણીની જે તાકાત છે એનો 24 કલાક અનુભવ થાય. આ શાસ્ત્ર પણ એવું જ છે. કારણ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું છે કે આ શાસ્ત્રની અંદર ભગવાનના ચરિત્રો હું લખવા જઈ રહ્યો છું અને શાંતિ કોણ આપે? ભગવાનના ચરિત્રો. એના પ્રમાણ રૂપે જોવા જઈએ તો ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર પ્રસંગ આવે, આપણે બધા જાણીએ છીએ. એક વખત સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીએ મહારાજની સમક્ષ હાથ જોડી અને પ્રાર્થના કરી છે કે હે મહારાજ, શાંતિનો કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશ છુપૈયાની અંદર પ્રગટ થયા, બાળ ચરિત્રો કર્યા, વનનો માર્ગ લીધો, એ તમામ વાતો કરવા લાગ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ એ તો હું જાણું છું, શાંતિનો ઉપાય હું તમને પૂછ્યો છે. ત્યારે મહારાજ વરી લોજની અંદર પધાર્યા. રામાનંદ સ્વામી મળ્યા, ગાદી આપી, નામ પાડ્યા, ધર્મધુરા સોપી વાતો કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી વરી મહારાજને કહ્યું, મહારાજ એ બધી મને ખબર છે. મહારાજ તમે પછી સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું અને એમાંય પણ હું થોડોક નારાજ થયો હતો, એ બધું મને ખબર છે. મહારાજ તમે શાંતિનો ઉપાય બતાવો. મહારાજ કહે, મુક્તાનંદ સ્વામી થોડા સમયને માટે તમે દેશાંતરોમાં જાઓ, વિચરણ કરી અને પછી આવો.
પછી સ્વામીને ગોપાળાનંદ સ્વામી મળ્યા અને એમને કહ્યું, સ્વામી મહારાજની સમક્ષ તમે જે રજૂઆત કરી મહારાજ એનો જ ઉપાય બતાવતા હતા. સ્વામી જગતની અંદર ક્યાંય શાંતિ છુપાયેલી નથી, આ જગતની અંદર ક્યાંય સુખ છુપાયેલું નથી. સુખ અને શાંતિની સમૃદ્ધિ તો એક ભગવાનના ચરિત્રોની અંદર છે. અને રામાનંદ સ્વામીની આજ્ઞાથી સહજાનંદ સ્વામીને ભગવાનપણે તમે જ સ્વીકાર્યા છે અને તમે જ આરતી ઉતારી, તો એ ભગવાનના ચરિત્રો એ જ શાંતિ આપનારા છે. અને એ મહારાજના ચરિત્રો વૈરાગ્ય મૂર્તિ એવા નિષ્કુળાનંદ સ્વામી આ ભક્ત ચિંતામણીની અંદર આબેહૂબ ભરેલા છે. આ દિવ્ય ચરિત્રોનો આ સંપૂર્ણ આખો ગ્રંથ છે. એક એક શબ્દે શબ્દે ભગવાનનો સંબંધ છે. આ શાસ્ત્રની અંદર ગ્રહસ્થોને કઈ રીતે રહેવું જોઈએ એની વાત પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રોને માધ્યમ બનાવી અને કહેલા છે. ગ્રહસ્થ ગ્રસ્થાશ્રમની અંદર રહેતો હોય ત્યારે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની વાતો સ્વામી આ શાસ્ત્રની અંદર કહેલી છે. શુભ શરૂઆત સ્વામી પેલી મંગલાચરણથી કરી સવારના વક્તા એ મંગલાચરણનો આપણે અર્થ બતાવ્યો અને શાસ્ત્રના જે લેખક નિષ્કુળાનંદ સ્વામી એમને કેટલો ભગવાનનો મહિમા હતો એની કલમ દ્વારા આપણે ખબર પડે, કેટલો એને સંતનો મહિમા હતો એની કલમ દ્વારા આપણે જણાય અને કેટલો એ સંતને ભગવાનના ભગતનો મહિમા હતો એ સ્વામીની કલમ દ્વારા આપણે જણાય છે. સંતને પ્રાર્થના કરી અને નિષ્કુળાનંદ સ્વામી હરિભક્તને પણ પ્રાર્થના કરી છે હાથ જોડીને કે હે ભક્તો, તમે મને એવી આશીષ આપજો કે મને સુજે સવડા શબ્દ ભગવાનના ચરિત્રો લખવા એ કઈ સામાન્ય બાબત નથી. અને એ ભગવાનના ચરિત્રો પૂર્ણ થાય કે ન થાય લખતા લખતા અનંત ભગવાનના ચરિત્રો છે, એ મારું ગજુ નથી કે બધા ચરિત્રોનું હું લેખન આ શાસ્ત્રની અંદર કરી શકું. પણ સ્વામીની આમાં એક દાસ ભાવના આપણે જણાય ભક્તો, નહીં તો આટલી ઊંચી પોસ્ટ ઉપર બેઠેલા સંત જેને આખું વિશ્વ વૈરાગ્યની મૂર્તિ તરીકે ઓળખે છે, આજે આ સંતના ગ્રંથો નિષ્કુળાનંદ કાવ્યની અંદર જે કંડારેલા છે એમની ઉપર બુદ્ધિશાળી વ્યક્તિઓ આજે પીએચડી કરવા માટે તૈયાર થાય છે. એ સંતની અંદર અનેક ગુણવત્તાઓ છુપાયેલી છે અને આ સંત આવડા મોટા સંત જેની આગળ દુનિયા નમે એ સંતને કાંઈ
નાના જીવની સમક્ષ હાથ જોડી અને વંદન કરવાની જરૂર નથી. છતાંય આ સંત ભક્તો આપણે શીખવાડે, ગમે એટલા મોટા થાવ, હંમેશ ભગવાન તમારી ઉપર રાજી હોય, છતાંય પણ દાસત્વ જે જીવનની અંદર હોવું જોઈએ, દાસત્વ ક્યારે પણ જીવનમાંથી નીકળવું ન જોઈએ. અને આનું પ્રમાણ આપતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે શરૂઆતની અંદર નવો સંત થયો હોય, ધીરે ધીરે સામર્થ્ય આવે, વચન સિદ્ધ થાય, છતાંય પણ જેવું દાસત્વપણું હતું એવું ને એવું દાસત્વપણું હોય તો સંતને વિશ્વાસ આવે. હરિભક્ત કોઈ એવા હોય, ખાવા માંડ મળતું હોય અને ભગવાનની કૃપાથી એમની પાસે સમૃદ્ધિ આવે, રાજ્ય આવે, એક ગામનું, બે ગામનું, દેવનો રાજા થાય, છતાંય પણ સત્સંગમાં પહેલો આવ્યો અને જેવું દાસત્વપણું હતું ને એવું જો દાસત્વપણું રહે તો ભગવાન કે સંતને એમની ઉપર વિશ્વાસ આવે, એમના રાજીપાનો પાત્ર તો બને. અને આવા ગુણ આ નિષ્કુળાનંદ સ્વામીના કલવોમાંથી આપણે જણાય છે. સ્વામીએ સંતોને પ્રાર્થના કરી, હરિભક્તોને પ્રાર્થના કર્યા બાદ હવે આ શાસ્ત્રની શુભ શરૂઆત કરે છે. શરૂઆત કરતા પહેલા જ નગાધિરાજ હિમાલય એ તરફ સ્વામીની દ્રષ્ટિ ગઈ છે. એ કેવો છે હિમાલય, એનું અદ્ભુત વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ એમના શબ્દોમાં કરેલું છે, તો આપણે સાંભળીએ સ્વામીના શબ્દો. શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિક શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિક અતિ સુંદર શિખરી જેનો નામ સુંદર શિખરી રે જેનો નામ હિમાચળ, સુંદર ગેરી ગુફાઓ જેમાં સદન સરખી શોભે ગઈ, સુંદર ગેરી ગુફાઓમાં સદન સરખી શોભે ગણી, એમાં દીપક સામ શોભે શ્રેણી ગણી માણી તણી, એમાં દીપક સામ શોભે શ્રેણી ગણી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભક્તો સાંભળો, મનને સ્થિર રાખજો અને વિચારો સારા રાખજો. શુભમતી હવે સાંભળો, વિચારો સારા રાખજો. કઈ રીતે?
હું જે ભગવાનની કથા કહેવા જઈ રહ્યો છું, હવે સંસાર સંબંધી કોઈ પણ વિચારોને આવવા ન દેજો, સાવધાન થઈ જાઓ અને કથાનું શ્રવણ કરો. ભારતની ઉત્તર દિશામાં નગાધિરાજ હિમાલય રહેલો છે. અતિશય સુંદર એમની સારી એવી રમણીય સોયામણી શિખરિયુ, એની અંદર અનેક ગુફાઓ આવેલી છે, જાણે આલિશાન મકાનો હોય. એ ગુફાઓમાં અનેક ઋષિમુનિઓ યોગીઓ આરાધનાઓ કરી રહ્યા છે. રાત્રિનો સમય હોય ત્યારે એ ગુફાઓમાંથી જાણે દીપકનો પ્રકાશ આમ રહેલાતો હોય, આવી શોભા એ હિમાલયની જણાય છે. અને આગળ સ્વામી એ હિમાલયનું વર્ણન કરે. એ હિમાલયની સુવર્ણની સમાન બધી જ શિખરીઓ શોભે. સવારે સૂર્ય ઉદય થાય અને દૂરથી એ હિમાલયના દર્શન કરીએ તો જાણે એવી અનુભૂતિ થાય, આ હા હા, સુવર્ણનો પર્વત જાણે છે ને, અદ્ભુત એમની શોભા છે. અનેક ઝરણાઓ એ હિમાલયની અંદરથી આમ વહેતા 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 આગળ વધી રહ્યા છે. આગળ વધતા એ ઝરણાઓ નદીઓનું સ્વરૂપ ધારણ કરે અને એ હિમાલયની અંદર અનેક વિવિધ જાતના વૃક્ષો રહેલા છે અને એ વૃક્ષોની સાથે એના થડની સાથે અથડાતી નદીઓ હિમાલયની અંદરથી પસાર થતી આગળ વધે અને અદ્ભુત એના મધુર સંગીતના શબ્દો થાય હો. નદી નિગમની ધ્વનિ ઘણી એ હિમાલયની અંદર અનેક પક્ષીઓ પશુઓ રહે છે અને એ હિમાલય દેવતાઓને પણ આરાધના કરવાને યુક્ત હિમાલય છે. અનેક પ્રકારની એ હિમાલયની અંદર રત્નની ખાણો છે એ બતાવતા સ્વામી આગળ કહે છે. બળી શિખરી નો રાય છે,
सप्त धाराए गंगा श्रवी हरी ब्रह्मलोक दिव्य सप्त धाराए गंगा श्रवी जिजन नायत शुद्ध थाय पाप ताप ते जन नायते शुद्ध थाय पाप ताप ते नाम रहे जे जन नायते शुद्ध थाय पाप ताप ते नाम रहे जन नायते शुद्ध थाय पाप ताप ते नाम એવા ગિરીમાં નરનારાયણ બેઠા બેઉ બદ્રી તળે સુખ કંદ પૂરણ ચંદ જાજે તેણે જડ મળે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા હિમાલય ઉપર બદ્રિકાશ્રમ ધામ આવેલું છે. એ ધામમાં નરનારાયણ ભગવાન વિરાજમાન છે. એ ભગવાન કેવા છે તો સુખ કંદ પૂરણ ચંદ. સુખનું મૂળ એ ભગવાન આ હિમાલયની ઉપર વિરાજમાન છે. અનેક ઋષિમુનિઓ એ ભગવાનની આજુબાજુ વિરાજમાન હોય. એ દિવ્ય ભગવાનનું ધામ બદ્રિકાશ્રમ ઋષિમુનિઓને સેવવા યોગ્ય અનેક ઋષિ મુનિઓ રહે. પ્રાણીઓ એ આશ્રમની અંદર રહીને પોતાના સ્વભાવોને છોડી દીધા છે. નોળિયા અને સર્પ સાથે રમે છે. અનેક સાધકોએ બદ્રિકાશ્રમની અંદર રહી અને ભગવાનને રાજી કરી રહ્યા છે. અને આજુબાજુ બેઠેલા તમામ ઋષિ મુનિઓ ભગવાન જ્યારે પોતાની અમૃતવાણી સંભળાવતા હોય ત્યારે ઋષિ મુનિઓ એકાગ્ર ચિત્તથી ભગવાનની મુખની વાણીનું શ્રવણ કરે છે. સ્વામી કહે છે એક સમયની વાત છે, ચિત્ત દઈથી ધ્યાન દઈ અને સાંભળજો. એવા સમામાવ્યા હે ઋષિ બીજા બહુ મળી તીરથ તે આશ્રમે હે આવ્યા મુનિ મળી. એક સમય અનેક ઋષિમુનિઓ સાથે મળી તીર્થ યાત્રા કરી અને આશ્રમની અંદર આવ્યા છે. નર ભગવાનના એમને દર્શન થયા છે. એ બદ્રી વૃક્ષ નીચે નર ભગવાન વિરાજમાન છે. દિવ્ય વાતાવરણ છે, પક્ષીઓના કલરવ થઈ રહ્યા છે, સુગંધિમાન પવન વાહી રહ્યો છે. અને વરસાદના નાના નાના ઝરણાઓ રૂપી બુંદો વરસી રહ્યા છે. અને એ બદ્રિકાશ્રમની અંદર ઋષિમુનિઓનું આગમન થયું છે. નર ભગવાનના દર્શન કરી અને ઋષિમુનિઓએ નર ભગવાનની આગળ દંડવત પ્રણામ કરી અને સભાની અંદર બેઠા છે. ભગવાનની પૂજા કરી. હે કીધી પરસ્પર પૂજા વળી હે નર ઋષિ બેઠા મળી. નર કહે ઋષિ ધન્ય ધન્ય તમે વાલાને છો અતિ વાલા.
नर भगवान कहे छे के हे ऋषि मुनियो, हे संत महात्माओ, तमे पधार्या, तमारा दर्शन करी अने खूब आनंद थयो, तमे तो भगवान ने बहु वहाला छो। जेवा तमे भगवान ने वाला छो एवू भगवान ने वहालू नथी। अने हा, तमारा जेवा एवा संत इमना दर्शन थवा तो अतिशय दुर्लभ छे। सामान्य पुण्य करीने तमारा जेवा संतना दर्शन न थाय हो। अने भक्तो, आपणे केवा भाग्यशाळी छे, दररोज आपणे आवा संतना दर्शन थाय छे। कदाच शरीरना भावथी ए संतने ओळखी नहीं सकीए, वाणी विलासथी संतने ओळखी नहीं सकीए, पण आजे नर भगवान कहे छे के तमारा जेवा संत छे इमना दर्शन थवाने अतिशय दुर्लभ छे। अनेक जन्मना पुण्य भक्तो ज्यारे उदय थाय त्यारे संतना दर्शन थाय। संतो विचरण करता हो एमने खबर छे, जिमने साधु नथी मळ्या एना परिवारनी एना समाजनी शुं हालत छे आजे दुनियामां। आपणे परंपराथी संत मळी गया एटले कदाच आपणे अनुभव नहीं थातो होय के संतनुं शुं महत्व छे। पण आ संत छे ए कोई जीवना योगमां आवी जाय, राक्षस जेवो जीव होय अने मुक्त बनावी दे, आ ताकात आ संतनी अंदर छे। भक्तो, सुखियो करी नाखे जीवने, सुखियो जेने अनुभव थाय ने भक्तो एना हृदयनी अंदर हा वरे। कदाच आ संत कठण वचन कहे पण एना हृदयनी अंदर परोपकार छुपायेलो होय हो। पूज्य अमारा सवारना वक्ताए ज्यारे आ सभामां बैठेला हरिभक्तो ने कह्युं के आपणो आ यज्ञ थायरो अने जीवनमां आपणा मुखनी अंदर न पधरावा जेवी काई पण चीज वस्तु पधरावता हो ने तो भला थईने मूकी देजो। ए संतना हृदयनी अंदर एक सद्भावना रहेली छे भक्तो, के तमे सुखी थाओ, परिवार सुखी थाय, जीवन जोई अने बाळकनी अंदर पण संस्कारोनुं सिंचन थाय। हेवा संत एटले नर भगवान कहे, हे तम जेवा जे सतपुरुष तेने दुर्लभ मळवो दर्शन, मळे त्रिलोकनुं सुख सोंघुं, पण मळवुं तमारुं ते मोघुं। हे संतो, आ त्रिलोकनी अंदर बधुं मळी जाशे, धन समृद्धि मळी जाशे, बंगला मळी जाशे, गाडी मळी जाशे अने लाडीए पण मळी जाशे, पण तमारा जेवा साधु मळवाने आहा बहु दुर्लभ छे, बहु दुर्लभ छे हो। नहीं मळे तमारा जेवा साधु, नहीं मळे, बहु दुर्लभ छे। तमे मळो तो शुं थाय? नर भगवान कहे, तमे मळीए तड़े कर्म कोटी, ए थी बीजी वात कई नथी मोटी। नर भगवान कहे छे के तम जेवा साधु मळे एटले अनंत जन्मोना जे खराब कर्मो होय ए खराब कर्मो तमाम नाश पामी जाय छे। हवे आनाथी मोटी वात बीजी कई होय? अने आ जीवना समय काळनी अंदर जे दुख आवे छे ने एनु कारण आ खराब कर्मो छे, जे अजाणता आसक्ति थी जे खराब कर्मो थई गयेला होय, कोईक ने दुखी कर्या होय, वांक न होय तो वांक मां नाखीने कोईक ने फंसाव्या होय, अथवा तो कोईक ना एमने एम झूंटवी लीधा होय, कोने बचाड़ा ने खबर न होय अने आपणे एमने एमने लूछी लीधा होय
અને આસક્તિને કારણે થયેલા એ જે ખરાબ ખરાબ કર્મો છે ને, તમ જેવા સાધુ મળે અને એ જે રસ્તો બતાવે અને એ રસ્તા તરફ એ જીવ ચાલતો થઈ જાય, એ તમામ કર્મોનો નાશ થઈ જાય સંત એવા તમે, એ તમારા પ્રતાપથી. શું કહું હે માટે શું કહીએ, મહિમા ગણો નથી કયો જાતો તમ તણો, ભલે આવ્યા તમે મુનિ સાથ હમણા દેશે દર્શનનાથ. હે સંતો તમે ભલે પધાર્યા, ભલે પધાર્યા, ભલે પધાર્યા, તમારો બહુ મહિમા હું શું કહું હવે. ભલે તમે આવ્યા, તમારું સ્વાગત છે, બહુ આનંદ થયો તમારા દર્શન કરીને. મારી આંખની આજે ઠરી છે. આહા, તમ જેવા સાધુ આવ્યા. આજે નર ભગવાન એના હૃદયની ભાવના રજૂ કરે છે ભક્તો. આજે પણ ક્યાંક સંતો કોઈકના ઘરે જાય ને, એટલે હરિભક્તો બચાડા આમ થઈ ગયા. આહા, અમારા ઘરે આ હરિકૃષ્ણ મહારાજને તેડીને ક્યાં સાધુ, આ ક્યાં સાધુ અમારા ઘરે, આ આ ભગવાનને તેડી. આહા, અને આ સંતોને ખબર છે, અનુભવ કરતા હોય કે હરિભગતના નેત્રોમાંથી આમ હરખ નામ અશ્રુ વહેતા હોય. આહા, અમારા ઘરે આ ભગવાન આવ્યા. આહા, એની હાલત છે એ જેને અનુભવ થાય ભક્તો એ જાણી શકે. આજે આ નર ભગવાન એના અંતરની ભાવના છે, અંતરની ભાવના એ સંતો તરફ આમ રજૂ કરે છે કે આહા સંતો તમે આવ્યા, તમે આવ્યા સંતો. હે સંતો ભલે આવ્યા, આપણા નાથ ભગવાનના દર્શન થશે. ભગવાન અત્યારે જે દર્શન દેવાને માટે આવશે હો, ત્યારે સંતો બે હાથ જોડીને કહે કે હે પ્રભુ, તમે આ બધી લીલા કરો છો, ધન્ય તમે છો બ્રહ્માંડાધીશ પ્રભુ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પોતે છો. આ તો અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ, અમને સારું લાગે એટલા માટે તમે કહો છો, પણ પ્રભુ તમારાથી અધિક આ બ્રહ્માંડમાં કોઈ નથી. અને નર ભગવાન કહે છે કે ના ના સંતો, તમારાથી અધિક આ બ્રહ્માંડમાં કોઈ નથી. અને આ સંત કહે છે કે પ્રભુ તમારાથી અધિક આ બ્રહ્માંડમાં કોઈ નથી. આ આત્મીયતાનો આ નાતો આ એની વાતો છે ભક્તો. સંતો કહે પ્રભુ તમે નાથને અતિશય વહાલા છો, તમે ભગવાનની સેવા કરવામાં સદાયને માટે તત્પર રહો છો. તમે વળી નારાયણ માહી કહીએ અમે ફેર નથી કાઈ, છો તો એકને દિશો છો દોયા, હે એનો ભેદ જાણે જનકો. સંતો કહે છે કે હે પ્રભુ તમારામાં અને નારાયણ ભગવાનમાં કાંઈ ફરક નથી, તમે તો અમારી આ નેત્રથી બે સ્વરૂપ રૂપે જણાવો છો, પણ એક જ છો. એક કાર્યને અર્થે તમે આ બે સ્વરૂપને ધારણ કરી અને આ બદ્રિકાશ્રમની અંદર વિરાજમાન છો પ્રભુ, તમે એક જ છો, તમે અમને ભૂલાવો નહીં, તમે પોતે સાક્ષાત ભગવાન છો. આમ સ્વામી કહે છે કે ઋષિ મુનિઓ અને નર ભગવાન પરસ્પર એની આ પ્રેમાલાપ જ્યારે થાય છે, એવે સમે નારાયણ જે આવ્યા પર્ણ કુતી બાર તે, એ જ સમયે નારાયણ ભગવાન પોતાની પર્ણકુટીમાંથી બહાર આવ્યા છે અને ઋષિમુનિઓના એમને દર્શન થયા છે. ભગવાન ખૂબ એમ રાજી થયા, સર્વે ઋષિમુનિઓને પણ ભગવાનના દર્શન થયા અને પ્રેમે બધા જ ઋષિમુનિઓ ભગવાનને પગે લાગ્યા નથી.
भक्तो सौथी सारामां सारू जो सुख होय तो भगवाननी मूर्ति ने हृदयनी अंदर धारण करवानुं छे। बाकी तो आ जगतनी अंदर अनेक जातना पंच विषयो पड़िया हशे, एनाथी काय सुख नहीं मळे हो, एनाथी कोई जातनो सुख नहीं मळे। साचु सुख तो भगवाननी मूर्तिनुं छे। ऋषि मुनियो कहे छे के प्रभु तमे अमारा हृदयनी अंदर छो, अमने कोई जातनुं दुःख नथी। ऋषि मुनियो भगवान नी प्रार्थना करी, दंडवत प्रणाम करी अने बैठा छे, अने नारायण भगवान एमनी उपर कृपा करी। एटले ऋषि मुनियो ने अंतरदृष्टि थई अने दीठू अक्षरधाम अलौकिक, पाम्या सुख ते हने विलोकी, हे दीठो तेज तणो त्यांबार, ते हमध्ये सियासन सार। भगवान कृपा करी, ऋषि मुनियो ने समाधि थई, भगवान ना अक्षरधाम ना दर्शन थया। हे अक्षरधाम ना मध्यमा दिव्य सिंहासन ऊपर भगवान साक्षात विराजमान छे। अति सुंदर सोयामणी भगवान नी मूर्ति छे, तेने निरखी अने तमाम ऋषि मुनियो ने खूब आनंद थयो छे। भगवद इच्छा थी समाधि माथी बाहर आव्या, बाहर आवीने जोयू तो बाहर पण प्रभु जे अक्षरधाम नी अंदर निरख्या था एज मूर्ति विराजमान छे। जेवा अक्षरधाम मा दीठा, हे तेवा दीठा सन्मुख बैठा, ते तो नारायण नु छे कृत्य, हे मान ही काई अचरत्य। एवा ने एवा भगवान आगड़ बैठा छे, आ हा हा, आ बधीज लीला छे भगवान नी छे हो। ऋषि मुनियो ने निश्चय थयो के एज आ भगवान छे। भक्तो आपने केम छे, नरनारायण भगवान कोण छे? शू क्यो रा मंजी बापा, શું કેશો મંજી ભાઈ, કોણ છે? હુ ઇઝ નરનારાયણ દેવ? અક્ષરધામ ની અંદર વિરાજમાન એ જ ભગવાન નરનારાયણ દેવ છે હો, બીજા નથી। સિંધિયો સિંધિયો બાના, એ જ આ નરનારાયણ દેવ છે। પ્રત્યક્ષ ઋષિ મુનિઓને આજે દર્શન થયા છે ભક્તો, આ નરનારાયણ દેવ છે। અને એ ઋષિ મુનિઓ ભગવાનની આગળ બેઠા દર્શન કરે, આ હા હા। ભક્તો આપણે સવારે દર્શન કરવા જઈને અનુભૂતિ થાવી જોઈએ કે જે શાસ્ત્રની અંદર વર્ણન કરેલું છે એ જ આ વૃંદાવનજી વિહારી મહારાજ, એ જ ઘનશ્યામ મહારાજ આ પ્રત્યક્ષ બેઠા છે ને મને દર્શન આપે છે। કેવા દયાળુ છે, દરરોજ નવા નવા શણગાર ધારણ કરી અને મને દર્શન આપે છે, પોતાની મૂર્તિનું સુખ એ ભગવાન મને આપે છે, આ હા હા। અને કેવા દયાળુ, એમની સેવામાં રહેલા સંતો પૂજારી સંતો હોય કે આ મંદિરની અંદર રહેલા સંતો, કેવા દયાળુ મને સુખી કરવાને માટે હો, શું વિચારવાનું, મને સુખી કરવાને માટે આ હા નિત નિત કેટલાય પ્રયત્નો કરે છે આ ભગવાન। અંદરથી આમ થવું જોઈએ, ફિલિંગ થવું જોઈએ કે આ ભગવાન। ઋષિ મુનિઓને અંદરથી આમ અનુભવ થયો ભગવાનની આગળ બેઠા છે હો, અને ભગવાન એમને કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે સુખી છો બરોબર, પણ આવ્યા ક્યાંથી? તમારું કઈ જગ્યાએ અત્યારે વિચરણ હતું? હે ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરત ખંડ જોઈ નાથ। ઋષિ મુનિઓ બંને હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, ભરતખંડની યાત્રા કરીને અમે આવ્યા છીએ, ભરતખંડની યાત્રા કરીને આવ્યા છીએ। ત્યારે નારાયણ ભગવાનના હૃદયની અંદર ઉત્કંઠા જાગી,
અને નારાયણ ભગવાન ઋષિમુનિઓ પ્રત્યે કહે છે ચારે વર્ણને ચારે આશ્રમ સહુ વર્તે છે પોતાને ધર્મ સર્વે મારી પ્રજા. હે ઋષિમુનિઓ, મારી જે પ્રજા છે બધી સુખી તો છે ને, ચાર વર્ણની અંદર રહેલા, ચાર આશ્રમની અંદર રહેલા એ પોતાના ધર્મનું તો પાલન કરે છે ને, ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત એ પોતાનું જીવન તો પસાર કરે છે ને. હે સંતો, જેમ હોય તેમ તમે કહેજો હો, જરાય એમાં સંકોચ ન રાખજો, જેવું હોય એવું કહી દેજો. આવા ભગવાનના વચન સુણી અને ઋષિ મુનિઓ કાંઈ બોલી નથી શક્યા, મૌન થઈ ગયા છે. નારાયણ ભગવાન ઋષિ મુનિઓને કહે છે અરે મહાત્માઓ કંઈક બોલો તો ખરા. પણ એ સંતની કેવી સ્થિતિ થઈ છે, નિષ્કુળાન સ્વામી એના શબ્દોમાં વર્ણન કરે, એ કેવું ગમગીન એ વાતાવરણ થઈ ગયું એ સ્વામી બતાવે એમના શબ્દોમાં. આવ્યાનાયણે નીર ભરાય અતિ શોક વ્યાપ્યો શોક વ્યાપ્યો પૂર માઈ ગદ ગદ કંઠે ગીરા ગદ ગદ કંઠે ભગવાને જ્યારે ઋષિ મુનિઓને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ઋષિ મુનિઓ મૌન થઈ ગયા, હૃદય ભરાઈ આવ્યું અને એ દુઃખ એ દર્દ ભક્તો નેત્રો દ્વારા અશ્રુ દ્વારા એ બહાર આવી અને ઝળહળી ઉઠ્યું છે. નારાયણ ભગવાન તો આવાક થઈ ગયા, અરે સંતો શું થયું? સંતો કાંઈ બોલી શક્યા નથી, અત્યંત સંતોને શોક થયો છે, દુઃખ થયું છે, હો દિલમાં દુઃખ થયું છે, ભક્તો ગદગદ થઈ ગયા. બોલવાનો પ્રયત્ન કરે છે પણ શબ્દો પડી જાય છે, ભગવાનને કેમ કહેવું, શબ્દો નથી મળતા. પણ ભગવાન પ્રશ્ન પૂછ્યો છે એટલે ઋષિ મુનિઓ હિંમત ભેગી કરી ભારત દેશની યાત્રા કરી, એ યાત્રાનું સ્મરણ કર્યું, સ્મરણ કરી પોતાના વસ્ત્રથી અશ્રુને લૂછી બે હાથ જોડી અને નારાયણ ભગવાનની સમક્ષ કહે છે કે પ્રભુ સાંભળો, સુણો નારાયણ નર ભ્રાત એનિયામેન કહેવાય વાત, સુણો નારાયણ નર ભ્રાત એનિયામેન કહેવાય વાત, ચારે વર્ણ ચારે આશ્રમ
चारे वर्णने चारे आसमा વાત અમે તમારી આગળ કઈ રીતે રજૂ કરી પ્રભુ? આજે એ ભરતખંડની અંદર ચારે વર્ણ ચારે આશ્રમની અંદર રહેલા ગ્રહસ્થ હોય કે ત્યાગીઓ હોય, કોઈ પોતાના ધર્મનું પાલન નથી કરતા. હે પ્રભુ, આજે ધર્મની ગાદી ઉપર બેસેલા ગુરુજનો પણ ધર્મનું પાલન નથી કરતા પ્રભુ, સંત થઈને બેઠા છે પણ એમના જીવનની અંદર ધર્મ નથી, એના હૃદયની અંદર ભક્તિ નથી, ભગવાનનું સ્થાન નથી એના જીવનની અંદર, ભગવાનથી આગળ આવીને બેસી જાય છે. ભગવાનની વાતો આજે કોઈ કરનાર રહ્યા નથી પ્રભુ. રાજાઓ પણ ઉન્મત્ત થઈ ગયા છે, રાજાઓ રાજસત્તા ઉપર બેસી અને ધર્મનો લોપ કરાવે છે. કોઈ ધર્મનું પાલન કરતું હોય એની ઉપર ખોટો આરોપ નાખી અને ધર્મને ધારણ કરનારાઓને દુઃખી કરે છે રાજાઓ. આજે કપડો કાળ વર્તાઈ રહ્યો છે પ્રભુ, તમારી આગળ અમે શું વાતો કરીએ, શું કહીએ પ્રભુ? આપે પાપ કરે પ્રાણ લે છે તેમાં પ્રજા કરે દેખાડે છે. આપે પાપ કરે પ્રાણ લે પ્રજા કરે દેખા દે તે નર નારીની માન નર નારી એને જોઈ અમે
राजा ने संत ने माध्यम बनावी अने आजे लोको खूब पाप करे छे, प्रभु खूब पाप करे छे। नर नारीयो आजे कोई नियम मा नथी, इनी भुंडाई नी वातो प्रभु शू करिए तमारी आगे, प्रभु शू भुंडाई नी वातो करिए। ज्यां ज्यां यात्रा ना स्थानको मा जाईने प्रभु जोई सकातु नथी, એટલી ખરાબ પરિસ્થિતિ, એટલી ખરાબ પરિસ્થિતિ, પ્રભુ બહુ ખરાબ છે હો। ભગવાનની આગળ વાત કરતા કરતા ફરી ઋષિ મુનિઓના નેત્રોમાંથી દળ 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 અશ્રુ વહેવા લાગ્યા છે। ભક્તો, સંત જ્યારે દુઃખી થાય છે ને, એનું કારણ બીજું કોઈ નથી, ભગવાનની કૃપાથી આ જીવને મનુષ્ય દેહ મળ્યો હોય, અને એ જીવ જ્યારે ખોટે માર્ગે ચાલે ત્યારે સંતના હૃદયની અંદર દુઃખ થાય છે, એમ થાય કે આહા
अनेक जन्मो धारण करी करी ने पुण्यना पुंजो भेगा कर्या हशे आने आ जीव आ मनुष्य देह प्राप्त थयो अने बचाड़ो आ पाप कर्म करवा मंडी गई आ लाइन पकड़ी ली थी। संत ने पोताना स्वार्थ ने माटे दुख नथी पण जीव ने सुखी करवाने माटे संतो दुखी थाय छे। भक्तो आ संतोनी एक आ जगत थी दयालुतानी एक अलगनी रीति छे। भक्तो हा संत एटले रुदन करे आखू वातावरण आम गमगीन थई गयु छे। खुद भगवानना नेत्रोमां पण अश्रु आवी गया छे। એવું શ્રવણે સાંભળી નરવીરે કર્યો વિચાર એહ પાપને ટાળવા મારે નિશ્ચય લેવો અવતાર। भगवान आजे संकल्प कर्यो के मारे निश्चय हवे पृथ्वी लोक पर अवतार धारण करवो पड़शे। अने ऋषियों प्रत्ये नारायण भगवान कहे ऋषि तमे राजी रहो अधर्म करी सौथाप सुखी करीश सौ संतने તમે પરહરો પરિતાપ। હે મારા વહાલા સંતો તમે દુખી ન થાઓ, તમે દુખી ન થાઓ, હું પોતે અવતાર ધારણ કરી અને ધર્મનું સ્થાપન કરીશ અને અધર્મને દૂર કરીશ। એમ કહી નર વીર ઋષિ બેઠા એ આશ્રમ તેહ સમે નિજ સ્થાન થી આવ્યા મૂર્તિ ને ધર્મ। નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ સમય ધર્મદેવ અને મૂર્તિ દેવી પોતાના સ્થાનકેથી આવ્યા છે। આખી સભાના એમને દર્શન કર્યા છે। આખી સભા ઊભી થઈ ધર્મદેવ અને મૂર્તિનું સ્વાગત કર્યું છે। ભગવાન ઉભા થયા, અમારા માતા પિતા છે, આજે અમારા માતા પિતા અમારા આશ્રમની અંદર પધાર્યા એટલે માતા પિતાનું અમારે સ્વાગત કરવું જોઈએ। એ વિચારથી માતા પિતાની સામે આવી અને માતા પિતાને પગે લાગ્યા છે। ભક્તો ભગવાન આપણે શીખવાડે હો, ભગવાન શીખવાડે કે જ્યારે મા બાપને આપણે મળીએ ત્યારે એમને પગે લાગી એમનું પૂજન કરવું જોઈએ। આ કથા આપણે શીખવાડે છે, ભગવાન આપણે વર્તન કરીને કહે છે કે પગે લાગવું। કેમ કરીએ છીએ? મા બાપનું પૂજન કરવું પગે લાગીને અને બેસાડ્યા છે। ઋષિમુનિઓ પણ સર્વે બેઠા છે, ધર્મદેવ અને ભક્તિ માતાનું ખૂબ સ્વાગત કર્યું છે। આખી સભા ભરાઈને બેઠી, નરનારાયણ ભગવાન, સર્વે ઋષિ મુનિઓ, ધર્મદેવ, ભક્તિ માતા, ઉદ્ધવ, ખીચો ખીચ સભા ભરાઈને બેઠી અને સર્વે ભગવાનની મૂર્તિનું દર્શન કરી રહ્યા છે। ભગવાનની મૂર્તિને પોતાના હૃદયની અંદર પધરાવી રહ્યા છે। સર્વે નારાયણ સામુ જોઈ સૌએ ચિત્તની વૃત્તિ પરોવી ધર્મ મૂર્તિને નર મુનિ પ્રભુ સામી છે દ્રષ્ટિ સહુની। બધાયની દ્રષ્ટિ ભગવાનની સામે છે। પછી નારાયણ પદ્મનેત્ર બોલ્યા અમૃત સરી ખાવેણ ભલે આવ્યા તમે મારા તાત ભલે આવ્યા મૂર્તિ માત। હે મારા માતા પિતા તમે ભલે પધાર્યા જેનાથી થયું આજ પવિત્ર આશ્રમ તમે પધાર્યા મૂર્તિ ધર્મ। તમે ભલે આવ્યા, ભલે આવ્યા, અમારું આ આશ્રમ છે પવિત્ર થઈ ગયું। અને આજકાલના બચાડા ઓછી સમજણનારા દીકરાઓ શું કરે, એ બોઢા
તને શું સમજણ પડે. પણ આજે આ ભગવાન કહે છે કે અમારું આશ્રમ આજે પવિત્ર થયું. આજે ભગવાન કહે છે કે આ માતા પિતાનું મહત્વ આજે સામાન્ય માણસ સમજી નથી શક્યો, પણ ભગવાન સમજાવે છે. અને ઋષિ મુનિઓ પ્રત્યે પણ કહે, આ ઋષિ મુનિ આવ્યા છે મળી, તેની વાર્તા લિયો સાંભળી. આખી સભામાં કહે છે, ઉદ્ધવજી છે, ધર્મ છે, ભક્તિ છે, એમને કહે છે કે આ ઋષિ મુનિઓ બધા આવ્યા છે ભરત દેશની યાત્રા કરીને, એમની વાત સાંભળો. બધી જ ઘટના કહી સંભળાવી છે. આ ઋષિ મુનિઓ કેવા છે? તો સર્વ મૃત્યુ લોકને પાતાળ તેમાં વિચરે છે એ દયાળ, હમણા ભરત ખંડ માંથી આવ્યા સર્વે પ્રજાની ખબર લાવ્યા. કહે છે, અતિ વાધ્યો અધર્મ ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ, રાજા પ્રજા તજી સત્ય રીતિ, આપ સ્વાર્થે કરે છે અનીતિ. ત્યાગી ગૃહી તજી નિજ ધર્મ, વિષય સારું કરે છે એ વિકર્મ, નર નારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગરમ હરામી. આજે ભગવાન બહુ નારાજ થઈ ગયા અને એના મુખમાંથી શબ્દ નીકળ્યો, આજે નરનારીઓ બધા હરામી એવા થઈ ગયા. એ થોડાક આવેશમાં આવી ગયા, બધાને પકડી પકડીને એક એક બહુ આવેશમાં આવી ગયા. શું સમજે છે એના મનની અંદર? આખા લોકને બગાડી નાખ્યો. બધા ત્યાગીઓ, બધા ગ્રસ્તો, બધા ભેગા થઈને કેટલી મહેનત કરું છું આ પૃથ્વી લોક ઉપર અવતાર ધારણ કરી કરીને, હું પોતે દુઃખ સહન કર્યું છું. રામા અવતાર લીધો, કેટલું કેટલું દુઃખ સહન કર્યું. કૃષ્ણ અવતાર લીધો, કેટલું કેટલું દુઃખ સહન કર્યું. આ કેટલા કેટલા અવતારો લીધા, પણ આ જીવ સમજતો નથી. આખો મારો આ પૃથ્વી લોક બગાડી નાખ્યો. ભગવાન થોડાક આવેશમાં આવી ગયા. ઋષિ મુનિઓની દ્રષ્ટિ ભગવાનની સમક્ષ છે. હે પ્રભુ, વાત કરે છે એવી રીતે, સૌ સાંભળે છે એક ચિત્તે, શ્રવણ નયન નથી બીજે ક્યાંય, સૌ રહ્યા છે પ્રભુ માય. ભગવાન જ્યારે આવી રીતે વાત કરે છે, બધાયની વૃત્તિ ભગવાનની મૂર્તિની અંદર છે. તે સમય એક ઘટના બની છે. એ ઘટનાની નોંધ નિષ્કુળાન સ્વામી એના શબ્દોની અંદર કરે છે કે આવા વાતાવરણની અંદર શું બન્યું છે. એવી સમે કૈલાસ સે ક્રોધી આવ્યા દુર્વાસા દૂર બુધે, તેની નથી કોઈને ખબર, ઉભા થઈ રહ્યા ઘડી ભરે. પછી દુર્વાસા દુખાણા ગણો, ન થયું સન્માન પોતા તણો, વડતે હૈયા માં વાત વિચારે, આ તો સર્વે દિશે છે અહંકારે. ઋષિ મુનિઓ બધા જ ભગવાનની તામુ જોતા હતા અને વાત સાંભળતા હતા. તે જ વખતે કૈલાસ માંથી દુર્વાસા ઋષિ આવ્યા છે, જે ક્રોધ નું ઘર કહેવાય, જેની સમક્ષ કોઈ ઉભવાને સમર્થ નથી. સાક્ષાત દુર્વાસા ઋષિ આવ્યા છે, રાહ જુએ છે કે આ સભાની અંદર કોઈ મારી સમક્ષ દ્રષ્ટિ કરે, કોઈ ઊભા થાય, હાથ જોડી અને મારું સ્વાગત કરે. ઘણો સમય પસાર થયો, કોઈ ઊભા થયા નથી. વિચાર કર્યો, કદાચ કોઈ ઊભું થશે, કદાચ કોઈ ઊભું થશે, પણ કોઈ ઊભા થયા નથી. મનમાં વિચાર કર્યો, બધા જ આ અહંકારી થઈ ગયા છે. પોતાની સાધનાનું બળ, એ બળે કરીને બધા અહંકારી થયા છે. અને તે જ વખતે એ દુર્વાસાના શરીરની અંદર પરિવર્તન આવ્યું છે. કરી રીસુમાં લોચન લાલ, ચડાવ્યા વળી ભકુટી ભાલ, ધ્રુજે તન ફરે ફરે હોઠ, વાધો વિકરાળ કાળ કોઠ. પછી સહુ પ્રતિ બોલ્યા, એમ અમને ધ
ધર્મ વાળા નહીં કેમ તમે માનતા મસ્ત છો ઘણા નથી તમને પર કોઈ તણા કોઈ ઊભું થયું નહીં દુર્વાસા ઋષિ લાલ ચોડ થઈ ગયા છે આંખોમાંથી અંગારાઓ નીકળવા માંડ્યા જાણે અત્યારે જ આ પૃથ્વી લોકને આ બ્રહ્માંડને બાળીને રાખ કરી નાખશે આખું શરીર ધુજે છે બધા જ રૂવાડાઓ ખડા થઈ ગયા છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને એ સભાની પાછળ ઉભા ઉભા હાથ લાંબો કર્યો આંગળી સીધીને કહ્યું સાંભળો તમારા પ્રત્યે હું કહું છું સાંભળો ધર્મનો અહંકાર તમારી અંદર છે તમે પોતાને ધર્મવાળા જાણો છો મનમાં મસ્ત થઈને બેઠા છો તમને કઈ ખબર છે કોણ છું હું કેટલો સમય થયો અહીંયા ઊભો છું મારી ખબર નથી તમને મારું નામ શું છે જાણી લો મારું નામ શુણી શાંતિ નાસે ક્ષમાયા દે નહી મુજ પાસે એવો દુર્વાસા ઋષિ હું છું તે હવે દંડ તમને દઉં છું સાંભળો કોણ છું મારી ઓળખાણ આપું મારી બાજુમાં ક્યારે શાંતિ આવી શકતી નથી અને ક્ષમા તો કેટલાય યોજન દૂર ઊભી વિચાર કરે કે અહીંથી પસાર થાઉં કે ન થાઉં દુર્વાસા ઊભા છે દુર્વાસા એવો દુર્વાસા હું છું સાંભળો આજ હું તમને દંડ દેવા માટે આવ્યો છું આ પુણ્યવતી ભૂમિ આ બદ્રિક આશ્રમ પ્રત્યક્ષ વિરાજતા હોય અને આવી ભૂમિ ઉપર બેસી અને તમે અપરાધ કરો છો દેવતાઓને સેવન કરવા યોગ્ય આ ભૂમિ છે વિચાર કરો હું તમારી સામે આવીને ઊભો અને તમે મારો અપરાધ કર્યો છે તમે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે માટે જાઓ હું તમને શાપ આપું છું પુણ્ય પવિત્ર એવો આદેશ સેવે દેવાથી મોટા મોની તેથી પડો હવે તત્કાળ થાવો મનુષ્યને ઘેર માર આ પવિત્ર ભૂમિની અંદર તમે બેઠાઓ અને એનું સુખ લોરા તમે તમને એમ કે સદાયને માટે આ સુખ અમે લેશું એમ તમે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે ધ્યાન રાખજો આ પુણ્ય ભૂમિમાંથી તમે પડશો એ મારો તમને શાપ છે ક્યાં પડશો મનુષ્ય લોકની અંદર પડશો કઈ રીતે પડશો દુર્વાસા કહે છે તમે મનુષ્ય દેહને ધરો આજ થકી આવો ના કરો ક્યાં ધર્મ ને કડી ના જે હૈ ભર્યા સુર બસ છે તે હૈ તેથી દુઃખ પામો ગણો ગણો એ પડ મારા અપમાન તણો પામો અસુર થી અપમાન આપ પછી ન બોલ્યા આપી તે સાપ દુર્વાસા ઋષિ કહે છે કે પૃથ્વી લોક ઉપર પડો મનુષ્ય જન્મને તમે ધારણ કરો આજ પછી જ્યારે જ્યારે આવા પ્રસંગો થાય ત્યારે સદાયને માટે તમારા હૃદયની અંદર એ સ્મૃતિ રહે છે કે આપણથી આવું કર્મ ન કરાય સદાયને માટે તમને જાગૃત રહેવું પડશે અને ત્યાં મનુષ્ય દેહને ધારણ કરી અને અધર્મીઓ થકી તમે ખૂબ કષ્ટને પામશો આસુરી તત્વો તમને દુઃખી કરશે એ મારા શાપનું તમને ફળ મળશે જાઓ એ મારો તમને શાપ છે એ મારો શાપ ક્યારે પણ મિથ્યા નહીં થાય દુર્વાસા ઋષિએ આવો જ્યારે શાપ આપ્યો છે ત્યારે વાતાવરણ આખું ગમગીન થઈ ગયું છે બધાની દ્રષ્ટિ પાછળ ગઈ અને જોયું તો દુર્વાસા ઋષિના શબ્દો આવો મોટો જ્યારે બકોર થયો બધા જોયું આહા હા બહુ મોટો અપરાધ થયો અમારાથી અને ઋષિ મુનિની પાસે આવી બધા ઋષિ મુનિઓ માફી માગી કે હે ઋષિરાજ અમારાથી અપરાધ થયો અજાણતા અમારાથી અપરાધ થયો અમારા અપરાધને તમે ક્ષમા કરો
दुर्वासा ऋषि कहे छे कि क्षमा मारी पासे ना आवे। तमने पहला ज हूं कहू तू शा माटे अपराध करियो। तमारा जेवा धर्मात्मा ने जोईने अनेक जीवात्माओ पण आवा कर्मो करता थई जाए छे, माटे अनु निवारण नावी नहीं थाय। त्यारे तेज सभानी अंदर बैठेला धर्म अने मूर्ति उभा थई दुर्वासा ऋषिनी पासे आवीने पगे लाग्या अने कह्युं के ऋषिराज तमे जे कर्युं छे सारुं कर्युं छे, पण जेने दंड देवो जोईए एने तमे दंड ना देवो नथी आप्यो। अमे तो निर्दोष छीए, भगवानना दर्शन करता था अने एमां तमारुं आगमन थयुं, अमने एमनुं अनुसंधान न रह्युं। हे ऋषिराज तमे जे करो छो सारू करो छो, पण आटलू खोटू कर्युं छे। कंईक आमां तमे करी शको। त्यारे ऋषि कहे छे के हा, क्यारे पण हुं शांत न थाउं, पण ए धर्म तमारी वाणी सांभळी अने आजे मने कंईक एम केम थाय छे के कंई मारामां परिवर्तन थाय छे। धर्मदेव आ सभानी अंदर नरनारायण भगवान पण बैठा छे, ए पण तमारी साथे भरतखंडनी अंदर पधारशे, असुरो थकी तमारुं रक्षण करशे अने तमने सुखिया करशे। आटलू हूँ आश्वासन आपी सकूँ छू। आवुं आश्वासन आपी अने दुर्वासा ऋषि त्यांथी विदाय थया छे अने आ बाजू आ सभा भराईने बैठी छे। बधाईनी दृष्टि भगवाननी सामे छे, बधा भगवानना दर्शन करे छे। तो आजनी रात्रिए भले आ ऋषि मुनियो धर्मदेव उद्धव माँ भक्ति बधाए भगवाननी समक्ष रही ભગવાનની મૂર્તિનું સુખ લે। આગળની જે કથા નિષ્કુળાનંદ સ્વામી લખી છે એ તમામ કથાઓ આપણે આવતીકાલના કથા પ્રસંગની અંદર સાંભળશું। અત્યારે ભગવાનના મંગલમય નામની સાથે અહીં જ કથાને વિરામ આપશું। બોલો સહજાનંદ સ્વામી મહારાજની, નર નારાયણ દેવની, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની। અવતીર્ય નિજાક્ષરાત પરાદિહ મૂર્ત્યાંબદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શર્મણે નર નારાયણ દેવ પાહી માં। ભરતખંડના રાજાધિરાજ ભગવાન શ્રી નરનારાયણ દેવ, ઉપાસ્ય દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અમી કૃપા વર્ષા કાયમ જેમની રહી છે એવા વૃંદાવન હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, આજે રાબડિયા પરિવાર ઉપર વિશેષ પ્રેમ દર્શાવવા માટે પધારેલા ભુજ મંદિરના ઉપમહંત સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી સ્વામી, અમારા મંડળના મંડલેશ્વર સંત સદગુરુ સ્વામી દેવ કૃષ્ણદાસજી સ્વામી, તેમજ સદગુરુ સ્વામી રાધારમણદાસ સ્વામી, સદગુરુ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી ભુજ મંદિરમાં કોઠારમાં સેવા આપતા અને યજમાન પરિવાર સાથે લગાવ છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવ સ્વરૂપદાસજી સ્વામી, અક્ષર વિહારીદાસ સ્વામી, તેમજ સરસ રીતે અને આપણે બદ્રિકાશ્રમના માહોલમાં પ્રત્યક્ષ રીતે પહોંચાડનાર પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી પ્રેમ વલ્લભદાસ સ્વામી, સંગીતકાર સંતો, તેમજ યજમાન પરિવાર, સમગ્ર હરિભક્તોને સંત સભાના જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે પ્રથમ દિવસનું બીજું સત્ર, આ કથાનો પ્રારંભ જ છેટ બદ્રિકાશ્રમની ભૂમિ ઉપરથી ત્યાં થયો છે અને ત્યાં કને પણ નરનારાયણ દેવ અને સંતોનો જે સંવાદ છે એ સંવાદની કથા અતથી કરીને ઇતિ સુધીની વક્તા મહોદય પોતાની આગવી છટાના માધ્યમથી આપણે બધાને વાકેફ કર્યા કે સ્વામિનારાયણ ભગવાન એ જ નરનારાયણ દેવ છે અને એ જ નરનારાયણ દેવ એ બદ્રિકાશ્રમમાં રહીને પોતાના ભક્તોના વાસ્તે એ તપ કરી રહ્યા છે અને એ તપ એના આશ્રિત ભક્તોને જ્યારે આપે છે ને ત્યારે બધા હરિભક્તો હોય કે સંતોએ એના કારણે સુખી છે। એ કોઈ કે મા બાપે સંતને ચરણે આપણે નાનપણમાં પગે લગાડ્યા હશે, કોઈ સંતે માથે ઉપર હાથ મૂક્યો હશે, કોઈક વડીલ સંતના હૃદયમાંથી એ ઉદ્ગાર નીકળ્યા હશે ને ત્યારે વાલા ભક્તજનો આજે આર્થિક અને આંતરિક રીતે આપણે બધા સુખ્યા છીએ। એટલે વક્તા મહોદયે બધાને વાકેફ કર્યા, ઘરમાં વડીલ હોય
तो वडील ने जे भूमिका छे भजवता होय तो क्यांक वदगट थाय तो एने सहन करी लेजो, पण ई वडील ने कोई दिवस तिरस्कार न करजो। तमे रस्ता माथी चाल्या जाता हो, सरस मजानी सगाई नी वीटी हाथ में पेरी होय, पेरी के नथी पेरी, अने ए वक्ते केवी पाछा हाँचो, अने हाथ में पेरी होय रस्ता में जईने पड़ी जाय ने पड़े ई भैंस ना पोदरा में, तमे उपाड़ो के मुकी नाला जाओ, हे उपाड़ो के मुकी नाला जाओ, उपाड़ी लो ने, भले गमे तेवी गंदी थई पण वस्तु अमूल्य छे, सोनानी वीटी छे, सगाईनी वीटी छे, प्रेमनी निशानी छे, पण ए वक्ते तमे हाल जाता तमारो दीकरो होय ने तमे एने पेपर के चॉकलेट आपी होय ने ए वक्ते भैंसना पोदरामां पड़ी जाय पछी उपाड़े तो तमे उपाड़वा दो, बे वस्तु त्यां ज पड़ी छे पण आनी किंमत छे। एम घरना वडील छे ने कदाच क्यांक निर्णयमां क्यांक बोलवामां क्यांक चांतराय ने तो सोना जेवा छे ने हाचवी लेवाय, कारण के सोनू ही सोनू छे, पीपर ही पीपर छे, समझ्या ने तमे। बस आपणा वडीलोनी आ घरमां आपणे आ वेल्यू करवानी छे। नरनारायण देव खुद पोते भगवान छे पण संतनी गरिमा केटली बतावी दीधी। आ संत छे त्यारे हूँ छूं, हे मारे अर्धांगनी ई लक्ष्मी स्वरूपा कान न होय ने एनाथी विशेष पद तो आ संत ने आपू छूं। केम तो के जीव ने भगवानी ओळखाण करावे छे। आ संत समाज शुं करे छे, जीव ने भगवानी ओळखाण करावे छे। संत छे ने ई आ समाज नो कोई दिवस त्याग नथी कर्यो, संसार नो अवश्य त्याग कर्यो छे। आ संत बधा बैठा छे, समाज नो त्याग नथी कर्यो, नहीं तो स्वामीनारायण भगवान कही सकता था कि संतो तमने बधाने जंगल में जवार छो ने एक सरस मजानो वडलो पकड़ी ने साधना करवानी है। कदाच इस जंगल में चाल्या जात तो कोई कदाच सियाड़िया होय के हरणी होय के सिंह जेवा जनावर इन्हें सुधारी देत, पण मानव जी छे ने जंगली बनी जात। सामाजिक प्राणी जंगली प्राणी न बने एना माटे स्वामीनारायण भगवाने कृपा करी के संसार में रहीने संसार नो तमने लेप नहीं लागे, ज्यां सुधी तमे मारी बांधेली मर्यादा में रहशो त्यां सुधी अने एक एक हरिभक्त ना हृदय में मारा स्वरूप नी ओळखाण करावो अने तमारो विशेष जे प्रेम मारा प्रत्ये छे ने ई आ रीते तमे दाखवो, हूँ बहु राजी थईश। अने संतो ई दाखलो करे छे, भले आजे ई भूजमां होय, काले ऑस्ट्रेलिया नी यात्रा करता होय, क्यारे आफ्रिका नी यात्रा होय, पण हरिभक्तो नो भाव थाय ने स्वामी तमारी हाजरी तो अवश्य जरूर पड़शे हो। खाली दर्शन देशो ने तो अमे धन्य भाग्यशाळी थई जाशुं। एक नाना हरिभक्तो नो प्रेम देखाय ने तो ए संतो जी छे ने हजारो माइल कापी जाय छे, दर्शन देवाने माटे आशीर्वचन देवाने माटे। आ अपनी आ गरिमा छे संत समाजनी, अने संतो पोतानी ज्यारे फरज बजावता होय त्यारे हरिभक्तो पण अरसपरस फरज बजावता होय छे। आ कथाना यजमान एवा अक्षर निवासी पूज्य आपणा कुंवरजी बापा संतोनी साथे लगाव, कोई एवा संत नहीं होय के ओरखता न होय, जे मागे ते आपे, जेव प्रेम जीव भाव संतो तो वधारे नी चाहना राखता होय। भाग्यशाळी छे दिनेशभाई नारायणभाई ना त्रण बहनो, जे कुंवरजी बापाना त्रण दीकरी होय, ई हालाई परिवार में होय के पछी वेकरिया परिवार में होय, परंतु जी बापाए काम करी गया ई बापाना काम ऊपर दाग न लागे ने एवं जीवन बधाने व्यतीत करवानो छे, त्यारे आपणे समाजनी आपणा वडीलोनी सेवा यथार्थ करी कहेवाशे। तो आजे मारी वाणी ने विशेष नहीं लऊं, कारण के भोज मंदिर थी आ बन्ने संतोना आशीर्वाद लेवा छे, कारण के बन्ने संतो परिवारनी साथे अतिशय नजीक थी एनो पहचान छे, ओळखाण छे, लगाव पण छे। तो आपणे बन्ने संतोना आशीर्वाद लेशुं। प्रथम पूज्य भोज मंदिरना कोठारी पदे सेवा आपता सद्गुरु स्वामी, आ पहेला आलो संतोनो सन्मान करी ले, बरोबर भारतीय संस्कृतिनी आपणी परंपरा एनो आपणे जतन करीए। જ્યારે સંતોનું આગમન થાય ત્યારે સંતોનું અવશ્ય સન્માન થવું જોઈએ। તો દિનેશભાઈને કહીશ કે આવો ભુજ મંદિરના ઉપમંત સદગુરુ સ્વામી ભગવત જીવનદાસ સ્વામીના કંઠમાં હાર પહેરાવી આપ આપનું જીવન ભાગ્યશાળી બનાવો, કુંવરજી બાપાને યાદ કરી અને સ્વામીના કંઠમાં હાર પહેરાવો। નારાયણભાઈ તમે પણ આવો, સવારના સત્રમાં અમારા મંડળના મંડલેશ્વર સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામી પણ ભુજ ઘણા બધા હરિભક્તોના પ્રસંગોને સાચવતા હોય ત્યાં ગયેલા, પણ અત્યારે આપણે દર્શન આપે છે અને હજી પણ આવતા દિવસોમાં દર્શન આપશે। તો સ્વામીના કંઠમાં પણ હાર પહેરાવીને પોતાના જીવનને ભાગ્યશાળી બનાવશે। આવો
અને આવતીકાલે એ પણ કહી દઈ કે આવતીકાલે બપોર પછીના સત્રમાં અહીંયા કને ધામધૂમથી ઘનશ્યામ જન્મોત્સવ આપણે ઉજવશું. સંગીતકાર સંતો હશે, વક્તાના મુખેથી આપ સૌ હરિભક્તોને દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ. બોલો શ્રી નરનારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. અગ્રપંક્તિમાં વડીલ સંતોજી છે. આજે સંત મહિમાની જ્યારે વાતો આવી છે ત્યારે સંતોના તમામ સંતોના કંઠમાં હાર પહેરાવી દો એટલે તમારો પરિવાર જે છે એ વિશેષ ભાગ્યશાળી બની જાય. પૂજ્ય કોઠારી સ્વામી, દેવ સ્વરૂપદાસ સ્વામી હોય, રાધારમણદાસ સ્વામી હોય, અક્ષર વિહારીદાસજી સ્વામી હોય, તમામ સંતો એના કંઠોમાં હાર પહેરાવી દો એટલે સંતોનું સરસ રીતે સન્માન થઈ જાય. કારણ કે નહીં તો પછી આ તો સ્વામિનારાયણ ભગવાને દયા કરી હો, સ્વામિનારાયણ ભગવાને સંતોને કહી દીધું કે તમારા શ્રાપ ફળશે નહીં, સમજી ગયા ને? એટલે એ આ તો બધા જીવો સુખ્યા છે, આશીર્વાદ ફળે, શ્રાપ ફળતા નથી, સમજ્યા ને તમે? એટલે સંતોનું કંઈક સન્માન થાય કે ન થાય, તોય સંતોજી શું કીધું, અમે એ જીવને માટે બે પાંચ માળા કરીએ સુખી થાય. આ તો દુર્વાસાનું રૂપ કોઈ ધારણ કરતા નથી, આ તો મહારાજની કૃપા છે તમામ હરિભક્તો ઉપર. પણ સરસ રીતે યજમાન પરિવારના બધા હરિભક્તો જે હતા, દિનેશભાઈ, નારાયણભાઈ, એમના બધા જે સગા સંબંધીઓ, સંતોનું સન્માન કર્યું, ખૂબ ખૂબ અભિનંદન. હવે અહીંયા કને આહુત કરીશ, પૂજ્ય કોઠારી સદગુરુ સ્વામી દેવ સ્વરૂપદાસ સ્વામી. સ્વામી પધારો, નજીકથી પરિવારને તમે ઓળખો છો અને અહીંયા કને આવી આપના હૃદયના ઉદ્ગાર આ યજમાન પરિવારને આપ અહીંયા કને મુખવાસ તરીકે પીરસીને લાભાન્વિત કરશો. અહીંયા કને પધારશે ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સદગુરુ સ્વામી દેવ સ્વરૂપદાસ સ્વામીના મુખેથી રૂઢ આશીર્વચન. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અહીં આપ સૌને દર્શન આપતા અમારા મંડળના મંડલેશ્વર સદગુરુ સ્વામી દેવકૃષ્ણ સ્વામી, કથામાં ઉપસ્થિત ભુજ મંદિરના ઉપમાન સ્વામી, આદિક બ્રહ્મનિષ્ઠ સંતો, તપસ્વીની સાંખ યોગી માતાઓ, સભામાં સૌ ભક્તજનોને સૌપ્રથમ જય સ્વામિનારાયણ. ભક્તજનો, આજના કથા પ્રસંગની અંદર વક્તા મહોદય શ્રીએ આપણને સરસ એવી કથા સંભળાવી. કથાઓ તો આપણે ઘણી બધી સાંભળી ગયા છીએ. અત્યારે જ નાંગલ પર મૂર્તિ પ્રતિષ્ઠા પૂરી થઈ અને અહીંયા કથા શરૂઆત થઈ ગઈ છે. આમ ને આમ કથા સાંભળતા રહેશું ને જીવન જો જતું રહેશે ને ભક્તજનો, જીવનની અંદર જો કથા નહીં ઉતરે ને તો આપણનું જીવન એમ ને એમ ચાલી જશે. સાંભળ્યા પછી આ કથા શું કહેવા માંગે છે, મારા જીવનની અંદર ક્યાં ભૂલ થાય છે, ક્યાં કોનો મેં તિરસ્કાર કર્યો છે, ક્યાં કોનો અપરાધ કર્યો છે, એ કથા સાંભળીને વિચાર કરજો. આજે હિમાલયની અંદર બદ્રિકાશ્રમ, ત્યાં નરનાણ ભગવાન સભા ભરીને બેઠા છે. ખુદ પોતાના માતા પિતા ધર્મ અને ભક્તિ આવે તો એ બેઠા નથી રહ્યા, ઊભા થઈ ગયા છે અને પગે લાગ્યા છે. ભગવાન હોવા છતાં પણ જે કર્તવ્ય છે, જે ધર્મ છે, એ તો નિભાવવો જ પડશે. એમ ભક્તજનો, ગમે એટલી પોસ્ટ ઉપર આપે પોસ્ટું, ગમે એટલી સંપત્તિ હશે, પણ મા બાપ છે એ મા બાપ છે, એની અમન્યા રાખજો. નહીતર એના જીવનની અંદર જો ક્યાંક ભૂલ કરી ચૂક્યા ને ભક્તજનો, ગમે એટલી સંપત્તિ હશે, ગમે એટલું જ્ઞાન હશે, એ એને ચાલ્યું જશે, કઈ નક્કી નહીં કહેવાય. બે પાત્ર એવા છે ભક્તજનો, તીર્થો એવા છે, સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ છે. એ બે તીર્થને ઓળખવા પડશે. પૈસાઓ ખર્ચી અને ટાઈમ કાઢીને આપે ભારતભરની અંદર જેટલા તીર્થો છે એ તીર્થ કરવા જશું, પણ
એક મા બાપ અને સંત એ તીર્થ એવું છે જો એ બે ને નહીં ઓળખી ને ભક્તજનો એ કરેલા ભારત ની અંદર તીર્થો છે એનું ફળ એક પણ રતિમાર નહીં મળે. ભારતભરની અંદર તીર્થ કરવા નથી ગયા પણ જો મા બાપ અને સંતને ઓળખી લીધા અને એની જો આમન્યા મરે ને એની સેવા કરી લીધી ને તો એને ઘેર આવીને તીર્થો હાજર થયા છે. ભક્તજનો સંપ્રદાયનો ઇતિહાસ જુઓ. અગતરાયના પર્વતભાઈનો દીકરો મેઘજી, પર્વતભાઈ પણ અખંડ ભગવાનનું સ્મરણ કરે છે, અખંડ ભગવાનનું ધ્યાન પારાયણ ભજન સ્મરણ કરે છે. એક દિવસે એના દીકરાની ઈચ્છા થઈ મારે તીર્થ જવું છે, યાત્રા કરવા જવું છે. પિતાશ્રીએ કહ્યું કે બેટા અત્યારે તીર્થયાત્રા કરવાનો સમય નથી, ખેતીની અંદર ધાન પાક્યું છે એ ભેગો કરવાનો સમય છે. દીકરો એકનો બે ન થયો. હવે પિતાશ્રી શું કહે? પર્વતભાઈ એટલે જ કીધું બેટા જાવું હોય તો ભલે જા પણ આપણા ગુરુ જે ગોપાળાનંદ સ્વામી છે ને એને મળી આવી જો, રજા દેતા હો તો મારી રજા છે. પિતાનું વચન પડ્યું ને નીકળી ગયો, ચાલતા ચાલતા ગઢપુર ગયો છે. ગોપાળાનંદ સ્વામી મંદિરની અંદર ન જોયા, પૂછ્યું ક્યાં છે તો લક્ષ્મીવાડી ગયા છે. લક્ષ્મીવાડી અંદર જઈ અને ગોપાળાનંદ સ્વામીને દંડવટ કર્યા અને પગે લાગ્યો. સ્વામી તો સમજી ગયા સંત છે ને, આવેલો વ્યક્તિ એના ચહેરા ઉપર સંત પારખી જાય એ જ સંતનું સંતત્વ છે. અને એવા સંત સાથે ભક્તજનો મનનો મેળાપ રાખજો. આપનું હિત કહે, દુઃખ લગાડીને ભલે ને વચન કહે, પણ એવા સંત સાથે જો તમે લગાવ રાખશો ને તો આપણા કર્મને પણ મિટાવી દેશે. બાકી તો વાહ વાહ કરવાવાળા મળશે ત્યારે એમાંથી આપણને કાંઈ નહીં મળે. અને એવા સંત ગોપાળાનંદ સ્વામી કહ્યું કે બેટા તારો સંકલ્પ હું જાણી ગયો પણ અત્યારે હું જવાબ નહીં દઉં, અત્યારે ચાલ મારો ભેગો આ વાડીની અંદર એક રાઉન્ડ લગાવી આવી. ભક્તજનો ગોપાળાનંદ સ્વામી ઉભા થયા ને, જેના એના પૃથ્વી ઉપર ચરણ પાદુકા પડે ને, પાછળ ચાલતો મેઘજી જોયું, કાળી કાળી પૂતળીઓ આકાશમાં આવે એ ચરણમાં આડોટી અને સફેદ થઈને આકાશમાં દૃશ્ય થઈ જાય. આ દૃશ્ય એને જોયું. જોતાની સાથે ગોપાળાનંદ સ્વામી વાડીની અંદર રાઉન્ડ લગાવીને પાછી પોતાના વેદિક ઉપર આવીને બેઠા છે ત્યારે મેઘજીએ કહ્યું કે ગુરુદેવ જાત્રાની વાત તો બીજી પણ મને એક આશ્ચર્ય દેખાડે એનું કારણ શું? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહ્યું છે કે મેઘજી જે મારા ચરણની અંદર તીર્થો આડોટી અને પોતાનું સફેદ રૂપ ધારણ કરીને આકાશની અંદર અદૃશ્ય થાય છે ને એમ ને એમ તારા પિતા છે ને એના ચરણની પણ 68 તીર્થ રહેલા છે, જા તારા પિતાની સેવા કરીને આજ્ઞામાં રહે. અને ભક્તજનો સંતના વચન પડ્યા ને મેઘજી ત્યાંથી મુઠ્ઠી વાળીને દોટ મૂકીને ઘેર આવીને પિતાના ચરણમાં ઢળી પડ્યો. પિતાશ્રી મારે માફ કરો, તમારું વચન ન માન્યું. અને ત્યાંથી જ ભક્તજનો મેઘજીએ નક્કી કરી લીધું કે આજ સુધી જીવન પર્યંત મારા માતા પિતાની સેવા કરવી છે, મારા માતા પિતાની અમન્યામાં રહેવું છે. અને ભક્તજનો એમ કહેવાય છે એના ઉપર સંત અને મા બાપના આશીર્વાદ ફળ્યા ને અંતકાળે ભગવાનની પ્રાપ્તિ થઈ અને ભગવાનના ધામની અંદર જીતાડ્યો. ભક્તજનો કથાની અંદર આટલું જ જીવનની અંદર જો આપણે કેળવશું, જો આ અક્ષર નિવાસી કોરજીભાઈની કથા છે. દિનેશ અને નારાયણ બે બંને પુત્રો છે, ત્રણ દીકરીઓ છે ને, ત્રણ બહેનો છે. મા બાપના સંસ્કાર છે ને ત્યારે જ આવો સંકલ્પ જાગે છે ભક્તજનો. અને દિનેશ અને નારાયણ કથામાંથી કંઈક જીવનની અંદર કેળવજો, એક સંત સાથે તમારા મનને બાંધી રાખજો. જીવનની અંદર ક્યાંક એવા દિવસો આવશે નક્કી નથી, પણ એ સંત જો માર્ગદર્શન દેશે ને ભક્તજનો એ દુઃખના દિવસો હશે ને આપણે સુખી કરી દેશે. એવા સંત સાથે મન બાંધજો અને એવા સંત કે આપણા દુઃખની અંદર ભાગીદાર થાય. ભક્તજનો જો આજની જ કથા આવી, સંતના આંખોમાં અશ્રુ આવ્યા છે એનું કારણ પ્રજાના અધર્મને કારણે જોઈને આવ્યું છે. અને જે સંત સાથે લગાવ બાંધશો ને ભક્તજનો એ સંત જ્યારે દુખાશે એનું કારણ
મારી સાથે જેને લગાવ છે ને એ બિચારો દુખી છે, એનું દુઃખ વ્યક્ત કરતા એ સંતના હૃદયમાં પણ દુઃખ થાય છે. અને એ સંત ભગવાનની પ્રાર્થના કરશે અને ભગવાન એવા દયાળુ છે, ગમે એવો ભક્તજન હશે ને તો એના દુઃખને દૂર કરી અને સુખી કરી દેશે. માટે નાનો એવો સંત પણ ભક્તજનો આ કથામાંથી કંઈક શીખી આપણા જીવનની અંદર એકાકાર કરજો તો આપણને પણ આ લોકની અંદર સુખ મળશે. આ લોક છોડ્યા પછી પણ ભગવાનનું અક્ષરધામની અંદર અવિનાશી સુખ મળે એ ભગવાન શ્રી નન્નાદેવના ચરણોમાં, ભગવાન શ્રી વૃંદાવની હરિકૃષ્ણ માર ઘનશ્યામના ચરણોમાં પ્રાર્થના કરી સૌ ભક્તોજન મારા ઘણા ઘણા હેતપૂર્વકના જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, મા બાપની ગરિમા એના વિશે સંત વાત કરી અને યથાયોગ્ય વાત કહેવી સંતનું લક્ષણ છે. દુઃખ લગાડીને પણ સત્ય વાતની ઉજાગર કરવી એ ખરા સંતનું લક્ષણ છે. અને સંતે પોતાની જે સંતત્વપણું જે હતું એ પ્રગટ કર્યું. ખૂબ ખૂબ અભિનંદન કે સ્વામીએ કને પધારીને આપ દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો. વાલા ભક્તજનો, અત્યારે ભુજ મંદિરથી ઉપમંત સ્વામી પધાર્યા છે. સ્વામી તમે અહીં આવી જ જાઓ, કારણ કે વાડી વિસ્તાર છે, ઘણો સમય લેશું અમે, એને કરતાં તમારો સમય અમને વધારે મળે એ અમારા માટે મહાપ્રસાદરૂપ છે. તો મહાપુરુષ એવા પૂજ્ય સદગુરુ સ્વામી ભગવત જીવનદાસ સ્વામીના મુખેથી આપ સૌ પરિવાર તેમજ હેતુ સંતોષીઓ કથાભિલાષીઓ તમામ ભક્તોને બહેનોને આપ અંતરૂડા આશીર્વાદ પાઠવો. નરનારાયણ દેવનો જે રાજીપો, ઘનશ્યામ મહારાજ દેવનો જે રાજીપો એ આપ અમારા સુધી પહોંચતો કરો. તો પધારશે પૂજ્ય સદગુરુ ઉપમહંત ભગવત જીવનદાસજી સ્વામી. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર જ્યોતન નાવે જોડમાં સમય અનવતાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ બાલસુપ ઘનશ્યામ મહારાજ આ સભામાં બિરાજમાન સદગુરુ સાધુ સ્વામી મલ્લેશ્વર સ્વામી દેવકૃષ્ણ સ્વામી વક્તા મહોદયશ્રી અન્ય બ્રહ્મની સંતો સંગીતકાર સંતો કથાના જજમાનશ્રીઓ તપસ્વીની સહયોગી માતાઓ આદિ ગોરા ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સરસ જો ભક્તો, કથા ચાલે છે ભક્ત ચિંતામણીની અને કેટલી સરસ કથા આવી. સંત ક્યારે દુઃખ થાય કલ્પના કરો. સંપત્તિ જાય તો સંતો દુઃખી થાય કે સત્સંગ જાય તો દુઃખી થાય? પૂછું તમને બધાને. વિનોદભાઈ કેમ કરે, કેવી ગયા બરાબર? સંત ક્યારે રાજી થાય ને ક્યારે દુઃખી થાય? મહારાજે વચનામતમાં કીધું, મધ્યનું 46મું વચનામત, સંત ખરખરો ક્યારે થાય? હે, સંતો દુઃખી ક્યારે થાય? ત્યારે મહારાજે કીધું કે કોઈ જીવ આ સત્સંગમાંથી પાછો હટે ને, કોઈ સંતનો અવગુણ આવ્યો હોય ને સત્સંગમાંથી પાછો હટે ત્યારે સંતને ખરખરો થાય, શોક કરે છે સંતો. બચાડો આ જીવ, અનેક જન્મની પુણ્યની કમણીમાંથી આ સત્સંગ મળ્યો. પેલો તો માનવ દેવ મળ્યો ને પછી સત્સંગ મળ્યો, પાછો ફરી વાર આ સત્સંગ ક્યારે મળશે? આ સત્સંગમાંથી પડે છેરો એટલે દુઃખી થયેલા. આ લોકોની સંપત્તિ જાય કે આવે એમાં હર્ષોક નથી, એ નક્કી માની લેજો બરાબર. પણ જ્યારે સત્સંગના માર્ગથી પાછો હઠે છે ને ત્યારે સંતને એમ થાય છે કે આ જીવ પાછો પાટે ચડી જાય ને, કારણ કે ગાડી પાટે ઉતરે રહી. હે, તમે ક્યાંક માર્ગે ભૂલ્યા હો ને પછી તમને કોઈ રસ્તો બતાવી દો તો તમે કેમ રાજી થાવ? હા, સાવે રસ્તો મળી ગયો એમ ના. એમ જ્યારે આ સંત સત્સંગના પાટાથી ઉતરે છે ને ત્યારે સંતને ખરખરો થાય રહ્યો કે આવો સત્સંગ મળ્યો, આવો માનવ દેહ મળ્યો, પાછો ફરી કીધી મળશે ને મોક્ષ માર્ગ બંધ થઈ જશે. એટલે ભગવાન આ વકાંતિક સંતો એને સમજાવે છે. ભાઈ, હે, એને સમજાવવાની કોશિશ કરે છે, જો સમજી જાય તેનું કામ થઈ જાય છે, ન સમજે તો સંતનો ખરખરો થાય. પણ શું કરે, કાંઈ કરી શકતા નથી ભક્તો. એવો આપણે આ સત્સંગ મળ્યો છે અને સંત કોરાજી થાય ને તો એમાં પણ હિતકારી હોય, નક્કી માની લેજો.
અને સંત જ્યારે રાજી થાય ને ત્યારે આ લોકોની સંપત્તિ નથી આપતા, ભગવાનનું સુખ આપે છે. હો હૃદયમાં રહેલા દોષો અને વિકાર ટાળે છે, અને એ જ્યારે ટળે છે ને ત્યારે અંતરનો આનંદ જુદો હોય છે. સમજાય છે ને? કદાચ તમને બે પૈસા સંપત્તિ મળી જાય, એ આનંદ નથી, એ ક્ષણિક આનંદ છે. પૈસો આજ છે ને કાલ નથી, એ તો ભગવાનની કૃપાથી મળે છે. પણ જ્યારે સંતની કૃપા થાય ને ત્યારે સંત એમ કે બસ જા ભક્તો ભજન કરજે ને મહારાજનું અંતરમાં ધ્યાન કરજે, જા વિકાર માત્ર ટળી જશે. તો સંતની કૃપા થકી ભક્તો વિકાર ટળે છે, દોષો ટળે છે ને, એ મોટા મોટો સુખી છે. કારણ કે જેટલા બહારના શત્રુ નથી નડતા એટલા અંતરના શત્રુ તમને અને મને બંનેને પીડે છે, ફગાવે છે. ગમે તેથી પહોંચ્યા, શિખર ઉપર ચડી ગયા હોય ને છતાંય ફગાવે છે. હો એ કોણ ફગાવે છે? તો આપણા શત્રુ ફગાવે છે. કયા છે? તો હૃદયમાં રહેલા. એટલા માટે શ્રીજી મહારાજે દરરોજ કીધું છે, ભક્તો દરરોજ ભગવાનની પૂજા કરીને અંતઃ શત્રુ થકી મારું રક્ષણ કરજો, એવું ભગવાન પાસે નિત્ય માગવું. અંતર શત્રુ કયા? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આદિ અનેક શત્રુઓ છે, એના થકી મહારાજ અમારું રક્ષણ કરજો. તો બધું રક્ષણ આવી ગયું. ભક્તો મોટા સંતો જ્યારે રાજી થાય ને ત્યારે હૃદયમાં રહેલા દોષ વિકારો એ ટાળે છે. આ લોકોની તો દરિદ્રતા ટાળે છે ને ટળી જાય રહી, બરાબર. કારણ કે સંતની કૃપા ત્યારે, જેમ કે શ્રીજી મહારાજે જ્યારે સુરતમાં બિરાજમાન હતા ને, એક ભગત આવ્યા, મહારાજ કૃપા કરો તો સુખિયા થઈએ. મહારાજ કહેજો મારી કૃપા જુદી હશે ને તમારો વિચાર જુદો હશે, બરાબર ને. હું જ્યારે કૃપા કરીશ ત્યારે બધું લઈ લઈશ, તમને શેમાં હેત છે પેલું એ પેલું લઈશ, પછી એક પછી એક પછી લઈને તમને એવો નિષ્કંચન બનાવીશ કે અંતે તમે મારા ધામમાં પહોંચી જાઓ અને મારા મૂર્તિના સુખના ભોગે બની જાઓ. એટલે ભગત કે મહારાજ એવી કૃપા નથી જોતી, તો કેવી જોઈએ મહારાજ? આ લોકોની સંપત્તિ જોઈએ. મહારાજ કહ્યું એ અમે નથી આપતા, એ સંપત્તિમાં માલે નથી, રૂપિયા આજ છે ને કાલ નથી, બરાબર ને. અને કલ્પના કરો ભક્તો, જોકે કુજીભાઈની તો વાત શું કરીએ, જ્યારે હોસ્પિટલમાં હતા અમદાવાદ, ત્યારે વારે વારે ફોન આવતો ત્યારે કહેતો, કુજીભાઈ ચિંતા ન કરજો, ધાર્યું મહારાજનું થશે. તમે મહારાજના ભગત છો તો મહારાજના ભગતને કહેજો, મહારાજ તમે જેમાં રાજી હું રાજી, ભગવાન પાસે કાંઈ ન માગજો. મહારાજ દુઃખ ટાળજો, દરિદ્ર ટાળજો કે પીડા ટાળજો, તમારે કાંઈ નહીં માગવાનું. ભગવાન પાસે હાથ જોડીને એટલું જ માગજો કે મહારાજ તમે મારા ઉપર રાજી રહેજો. બસ દુઃખ આપીને રાજી થાઓ તો પણ મને તમને રાજી કરવા છે, દુઃખ ટાળીને પણ તમે રાજી થાઓ તો તમને રાજી કરવા છે. મને કાંઈ જોતું નથી, તમને રાજી કરવા છે. તમે કેમ રાજી થાઓ એ મને આવડતું નથી, એટલે ભગવાન પાસે એટલું માગજો બસ, મહારાજ જે તે પ્રકારે મને તમને રાજી કરવા છે ને મારા ઉપર રાજી રહેજો. આટલું તમે માગજો, બીજું કાંઈ માગતા નહીં. વારે વારે ફોન આવતો હોસ્પિટલમાં, ત્યારે હું કહેતો કે બીજું કાંઈ નહીં માગવાનું, ભગવાન પાસે માત્ર રાજી પણ માગજો. દુઃખ આપીને રાજી થાય તો એને રાજી કરવા છે, સુખ આપીને રાજી થાય તો એને રાજી કરવા છે. એક રાજી થઈ જાય એટલે બધા કામમાં કરોડો કામ સફળ થઈ જાય. એમ ભક્તો આપણા જીવનમાં આ સંસારમાં આપણે આવ્યા છીએ, માત્ર હેતુ એક જ છે તમારો ને અમારો, કે એક પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા ને એટલે બધા કામ આપણા સફળ. અને જો એ રાજી ન થયા ને ગમે એટલા આ દુનિયાના મોટા મોટા કામ કરે શું કામના, એટલે ભલે આ લોકોના ભેગા કામ કરજો પણ સાથે ધ્યેય એવો રાખજો, અમને અમારા ભગવાનને રાજી કરવા છે. કેમ થશે? શું કરશું તો રાજી થશે? અમે શું કરી રહ્યા છીએ, શું નથી કરતા? અનુસંધાન રાખીને સત્સંગમાં રહેજો, સંસ્થાના કામ કરજો. જો આ કુરજીભાઈના મેં દીકરાને ખાસ ભ્રમણ કરું છું, કાંઈક લેજો આ સત્સંગમાંથી, આ બાપુજીની કથામાંથી કાંઈક શીખજો, એને અનુસરજો, તો આપણે ખરેખર કથા કરી કહેવાય અને મહારાજનો આપણે રાજી મેળ્યો કહેવાય. એટલે કાંઈક કાંઈક છોડી દેવાનું. આ માણસને જીવનમાં એટલી બધી કુટેવો છે, સ્વભાવની કુટેવો કંઈક પડીએ મારામાં કે તમારામાં, પણ આ કથા સાંભળીને પરિવારોમાં ખાસ અનુરોધન કે કાંઈક છોડજો ને કાંઈક લેજો. કાંઈક એટલે ખરાબ આપણે કુટેવો હોય છોડી દેજો આ કથા પૂરી થાય પછી, અને ભગવાન પાસે પ્રાર્થના કરજો, મહારાજ આટલી કુટે હું છોડું છું ને આટલા સદગુણ હું ગ્રહણ કરું છું, મને બળ ને શક્તિ આપજો કે એ હું મજબૂત રહું અને એનું અનુસરું અને તમે મારો પર રાજી થાય, આટલું કથામાંથી તમે શીખી લેજો. બસ ભગવાન પાસે પ્રાર્થના કરી લેજો. કુરજી ભગત તો ભગવાનના ધામમાં બેઠા છે, મારું સુખ ભોગવે છે. એ જે આ લોકમાં જીવન જીવી ગયા, એ સારા કર્મ કરી ગયા અને મહારાજના પાસે કાંઈ ન માગ્યું, એક રાજી પૂછો માગ્યો, એ રીતે તમે પણ મારા દીકરાઓ કે પરિવારો ભગવાન પાસે કદાચ આ દેહ છે
દેહ તો પૂર્વ ક્રમને આધીન છે, ક્યારે હાજર રહે ને ક્યારે વાંધો રહે. મહારાજે વચનબંધમાં કીધું અંતનું 13મું વચનબંધ, એ કાંઈ એક નિર્ધાર રહેતો નથી, ધાર્યું પણ થતું નથી, રહેવું પણ રહેવાતું નથી, એ કર્યું ભગવાનનું થાય છે. એટલે ભગવાન પાસે સુખ આવે કે દુઃખ આવે કાંઈ નહીં માગવાનું, મહારાજ પાસે એટલું માગજો મારા ઉપર રાજી રહેજો અને તમારા અમારે અમારા ગુના ન જોઈ અને એવી સદબુદ્ધિની પ્રેરણા આપજો કે હવે તમને રાજી કરી શકીએ એટલું જ માગ્યું માગજો. બસ કથામાંથી સારું લઈ અને જીવન જીવજો અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ મહારાજ પરિવારને ખૂબ સુખ્યા રાખ્યા છે, આર્થિક સુખી રાખ્યા છે, પણ અંતરથી સુખ્યા રહે એવી શ્રી નરદેવના ચરણો પ્રાર્થના સાથે બધા ભક્તોને હેતપૂર્વક. જય સ્વામિનારાયણ. દિનેશભાઈ રાજી થયા ને? જો ઉપમાન સમય ભલે બે દિવસમાં જ ઓસ્ટ્રેલિયાની યાત્રા માટે જવાના છે, કાલે જ નીકળો છો નહીં? કાલે જ પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી, ઉપમાન સ્વામી, પછી ત્રીજા ગ્રુપમાં મહંત સ્વામી, બધા સંતો જવાના છે, સમજ્યા ને? ત્યાં કને 10-10 વર્ષના મોટા ઉત્સવ થવાના છે. ન્યુઝીલેન્ડમાં પણ કંઈક ભૂમિપૂજન જેવું મોટા સંતોના હસ્તે થવાનું છે, પણ સંતો પોતાનો અમૂલ્ય સમય કાઢીને આ પરિવાર ઉપર રાજીપો દર્શાવવા માટે આવ્યા. એ જે સંતો આવે ને એમ જ કહો, બાપાને મેં ફોન કર્યો હતો અને અંતકાળ અવસ્થા મેં એને યાદ કર્યા હતા, અને એ વખતે નાળમુનિ સ્વામીને પ્રત્યક્ષ બધા ત્યાં ગયેલા મળવા. આ સંતોનો સાચો લગાવ પ્રેમ, જે કોઈ જ્યારે ખરી વેળાય, જ્યારે માણસ પોતે અંદરથી તૂટી જાય, કોઈ સપોર્ટમાં ન હોય, બહારે તો ડૉક્ટર શું આપી શકે, દવા આપી શકે, પણ સંત શું આપી શકે? હિંમત આપી શકે, રાજીપો આપી શકે. મર્યા પછી પણ તમે ચિંતા ના કરતા, ત્યાં જઈને તમારો સરસ મજાનો અક્ષરધામમાં બંગલો ફ્લેટ તૈયાર છે, ત્યારે જીવજી છે ને એ જય જે માખણમાંથી વાળ ખેંચી લો ને એવી રીતે જીવ શરીરમાંથી નીકળી જાય, કારણ કે એને ખબર છે કે આગળ કંઈક મને દેખાય છે. એટલે તો બસ એ કુરજી બાપાજી છે, અક્ષરધામમાં ગયા છે. આવા સંતોના ફોન જાય ત્યારે સમજી લેવાનું કે સંતનો રાજીપો જે છે ને એ ખરેખરો રાજીપો છે, આશ્વાસન નથી, આશીર્વાદ છે. સમજ્યા ને? આ બધું આશ્વાસન અલગ હોય અને આશીર્વાદ કંઈક અલગ છે, પણ બસ આવા સંતોના મુખેથી બાપા પ્રત્યે પ્રેમ, અને આપ સૌને પણ ભગવાન અને સંતો પ્રત્યે પ્રેમ થાય એવા કથાના માધ્યમથી આપણે દરરોજ કંઈક નવીન વાતો આપણે શીખવા મળશે. ચાલો અત્યારે જ આપણે શ્રી પ્રતિમા નારે આપણે કથાની પૂર્ણાવતિ કરશું. આરતીના દીવડા પ્રગટાવજો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ યજમાન પરિવારોના જે કુંવરજી બાપાના દીકરીઓ હોય, પછી એમના ધર્મપત્ની, બધા અહીંયા આરતીમાં જોડાઈ જશે. વ્યાસપીઠની આરતી, હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજમાન છે. સુંદર રીતે અહીંયા કને સંહિતા પાઠસ્થનું પણ ભૂદેવો દ્વારા અહીંયા કને મુખ પાઠન થઈ રહ્યું છે. આવતીકાલે બરાબર 8:30 ટકોરે વક્તા મહોદયના મુખેથી આપણે આગળની કથાઓ શ્રવણ કરશું. તમામ સંતો પધારજો, ઉપમાન સ્વામી, દેવકૃષ્ણદાસ સ્વામી, તમામ સંતો આવી જાઓ. હરિભક્તો રાજી થાય આપણી ઉપર, બસ આપણે જ ખરું કરવાનું છે. ચાલો આવો, આવી જાઓ. જમાઈ હોય, સસરા હોય, બધા દૈસરાથી આવ્યા હોય, આરતીના શબ્દો આપણે અહીંયા ઉચ્ચારણ કરશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુ નામી ચરણ સરોજત મારા વંદુ કર જોડી, હે પ્રભુ વંદુ કર જોડી, ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ ના ક્યાં તોડી નારાયણ નર ભ્રાતા, દ્વિજ કુડતન ધારી, હે પ્રભુ દ્વિજ કુડતન ધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત નિત નોતમ લીલા કરતા, હે પ્રભુ કરતા વિનાશી,
अड़सठ तीरथ चरणे अड़सठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करते प्रभु जय दर्शन करशे कर्मती छोटी कुटुंब सहित तरसे आया बसर करुणा निधि करुणा बहु की वाले करुणा बहु की मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी स्वामी नारायण नारायण बो स्वामी नारायण नारायण बो स्वामी नारायण 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 स्वामी नारायण बो स्वामी नारायण नारायण बो स्वामी नारायण नारायण गो स्वामी नारायण 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 स्वामी नारायण गो स्वामी नारायण स्वामी नारायण ભોજમંડળથી સંત પ્રસાદ લઈ આવ્યા છે દિનેશભાઈને નારાયણભાઈને અર્પણ કરશે નરનારાયણ દેવનો મહાપ્રસાદ અર્પણ કરી રહ્યા છે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ગો સ્વામી નારાયણ નારાયણ ગો સ્વામી નારાયણ નારાયણ ગો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ગો સ્વામી નારાયણ નારાયણ ગો સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ગો સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ ગો સહજાનંદ સ્વામી મહારાજ કી જય વાલા ભક્તજનો આવતીકાલે રાત્રે પણ અહીંયા સત્ર રહેશે 17/12/2022 અને રાત્રે અહીંયા કને પ્રોજેક્ટરના માધ્યમથી આપણે થોડો સત્સંગ કરશું એટલે તમામ ભક્તજનો રાત્રે પણ સત્સંગ અને ભોજન માટે તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આવતીકાલે સવારે 8:30 ટકોરે દિવ્ય કથામૃતમાં આપણે ગરકાવ થવા માટે અહીંયા કને પધારશું બોલો શ્રી નર નારાયણ દેવની શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની